હેલો, નમસ્કાર મિત્રો. હું અજય કુકડિયા, યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારતના મંત્રીમંડળના જે કાંઈ મંત્રીઓ છે એને આપણે દાદાજીની ટ્રીકથી સોલ્વ કરી રહ્યા છીએ અને એનો આ લાસ્ટ પાર્ટ છે. આના પછી આ જેટલા મંત્રીમંડળના 30 જેટલા મંત્રીઓ હતા, બરાબર, જેમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ હતા એવા, એટલે લગભગ 28 જેવા મંત્રીઓ આપણે લીધા અને જનરલી એમાંથી આપણા ક્વેશ્ચન બધા નીકળી જવાના છે, એટલે આપણો લાસ્ટ પાર્ટ છે, બરાબર. જે નવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી દેશે અને આ લિંકને છે એ ધડાધડ પોતાના મિત્રની અંદર શેર કરી દેશે, લિંકનો છૂટો ઘા કરશે, બરાબર. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર 1, એટલે કે આજની ટ્રીક નંબર 1. તો પહેલું આપ્યું છે કે ભાઈ મંત્રીનું નામ છે ગજેન્દ્ર શેખાવત અને જળશક્તિ મંત્રાલય. તો જેવું ગજ શબ્દ દેખાય એટલે હાથી યાદ આવે, અને હાથીનું પ્રિય શું? તો કે ભાઈ પાણી. હો ભાઈ, હાથી પાણીની અંદર જલસે જલસા કરે તો ગજ દેખાય એટલે સીધો હાથી યાદ આવે, અને હાથી પાણીની અંદર રમતો હોય એ તો જોયું છે, બરાબર. હાથી છે એ પાણીના ફુવારા કરતો હોય, બરાબર, એનું સૌથી પ્રિય વસ્તુ એ છે. તો ગજેન્દ્ર એટલે ગજ, ગજમાંથી બને છે હાથી, અને હાથી શું ગમે? તો કે ભાઈ એને પાણીમાં રમવું ગમે, એટલે ગજેન્દ્ર શેખાવત ઉપરથી બને છે જળશક્તિ મંત્રાલય. પછી એના પછી બીજું જોઈએ તો કે ભાઈ રાજકુમાર સિંઘ છે અને પાવર મંત્રાલય. શું છે? પાવર મંત્રાલય. તો મિત્રો તમે જોયું હોય કોઈ પણ રાજા રાજ કરતો હોય, કોઈ પણ રાજા રાજ કરતો હોય તો એ જેટલો અભિમાનમાં ગર્વમાં ન હાલતા હોય ને એની કરતા એના દીકરા એટલે કે રાજકુમાર હોય ને એ પાવરમાં હાલતા હોય, બરોબર. ચા કટલા કેટલી ગરમ, આપણે આવો શબ્દ બોલીએ છીએ, બરોબર. તો એના જેવું કે રાજા જેટલો પાવરમાં નું હાલતો હોય એથી વધારે પાવરમાં એનો છોકરો હાલતો હોય એટલે કે રાજકુમાર. તો રાજકુમાર શેમાં હાલતા હોય? તો કે ભાઈ પાવરમાં હાલતા હોય. તો એના ઉપરથી ખબર પડી જાય પાવર મંત્રાલય, આને ઉર્જા મંત્રાલય કહેવાય ગુજરાતીમાં. તો રાજકુમાર શેમાં હાલતા હોય? તો કે પાવરમાં હાલતા હોય. તો રાજકુમાર સિંઘ પાવર મંત્રાલય અથવા ઉર્જા મંત્રાલય, બરોબર. પછી મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રાલય. તો મિત્રો આપણા જીવનનું સૌથી મોટું સુખ શું છે? આપણા જીવનનું સૌથી મોટું સુખ શું છે? તો કે ભાઈ આપણું આરોગ્ય સારું રહે. તો સીધે સીધું આપણે સીધે તમે નામ જોવો સુખ એટલે ખબર પડી જાય કે આપણું સુખ શું. તો કે ભાઈ આરોગ્ય સારું રહે. તમે ફોટો જોઈ શકો, આવી હાલત હોય તો આપણા જીવનનું સુખ ન કહી શકાય, બરાબર. તો મનસુખ માંડવિયા છે એ આરોગ્ય મંત્રાલય ધરાવે છે, એની સાથે આ સુખ શબ્દ છે એ મેચ થાય એના આધારે આપણી ટ્રીક સાબિત થાય છે. પછી નેક્સ્ટ જોઈએ તો એના પછી આપેલા છે મહેન્દ્ર પાંડે ભારે ઉદ્યોગ. તો મિત્રો હવે તમે જોવો, આ તો લગભગ પિક્ચર બધાએ જોયું જ હશે, મહેન્દ્ર બાહુબલી. તો બાહુબલી, તો મિત્રો તમે જુઓ તો મહેન્દ્ર બાહુબલીને તમે જુઓ છો તો જો કેટલી ભારે શિવલિંગ ઉપાડી છે, બરાબર, કેટલી ભારે શિવલિંગ ઉપાડેલી છે. કોને ઉપાડી? તો કે મહેન્દ્ર બાહુબલીએ. બસ, તો એના ઉપરથી મહેન્દ્ર પાંડે આવી જશે અને ભારે શિવલિંગ ઉપાડી એટલે એના ઉપરથી બનશે ભારે ઉદ્યોગ. શું બનશે? ભારે ઉદ્યોગના મંત્રાલય છે એ મહેન્દ્ર પાંડે સંભાળે છે, બરાબર. તમારી અંદર સીધું મહેન્દ્ર પાંડે નામ આવશે એટલે સીધું મહેન્દ્ર બાહુબલી નામ યાદ આવી જશે. અને એને શિવલિંગ ઉપાડી કેવી હતી? તો કે ભાઈ તો ભારે હતી. તમે જુઓ કેવું મોટી શિવલિંગ છે, બરોબર, એના કરતા થોડીક જ નાની છે, એટલે ભારે ઉદ્યોગ એ મહેન્દ્ર પાંડે સંભાળે છે. પછી પુરુષોત્તમ રૂપાલા. હવે આ વ્યક્તિને નામ યાદ રાખવા જરૂર છે, બરોબર. અહીં પરસોત્તમ લખ્યું છે પણ પુરુષોત્તમ. તો પુરુષોત્તમ રૂપાલા છે એ આપણે પહેલાં તો યાદ રાખવા જેવું છે કે ભાઈ આ ગુજરાતનો વ્યક્તિ છે, બરોબર, એટલે આપણા માટે વધુ વધુ ઇમ્પોર્ટન્ટ બને છે. બીજું કે આપણા ભૂગોળની અંદર મત્સ્ય વિભાગના મંત્રી છે એટલે વધારે વધારે પૂછે શકે, કારણ કે જે દરિયાઈ માછલી છે એના ઉત્પાદનની અંદર ગુજરાત છે પહેલા ક્રમે છે. કેમ યાદ રાખવાનું છે? કે દરિયાઈ માછલીના ઉત્પાદનની અંદર ગુજરાત છે એ પહેલા ક્રમે છે, એટલે આપણે યાદ રાખવાનું કે એના જે મંત્રી છે એ ગુજરાતના છે. ક્યાંના છે? ગુજરાતના છે. તો એના ઉપરથી તમને પુરુષોત્તમ રૂપાલા છે એ તમને યાદ આવી જવાના છે, કંઈ એમાં નવું નથી, બરાબર. તો ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન છે એ સૌથી વધુ થાય છે દરિયાઈ માછલાનું, અને ગુજરાતના જ મંત્રી છે એ જ આપણો જવાબ બની જશે. તો પુરુષોત્તમ રૂપાલા ઇઝીલી યાદ રહી જશે. બીજા બધાની ટ્રીક મેં તમને આપી દીધી હોય એટલે આ તમારે બાયફર્ગેટ કરવામાં તમને સહેલું પડી જાય. તો પરસોત્તમ રૂપાલા છે એ ક્યાંના છે? તો કે ભાઈ ક્યાંના છે મતલબ કે ક્યાં વિભાગના છે? તો મત્સ્ય વિભાગ ધરાવે છે. પછી મિત્રો જઈએ તો હરદીપસિંહ પુરી અને એ ધરાવે છે પેટ્રોલિયમ મંત્રાલય. તો અહીંથી આપણે શબ્દ પકડવાનો છે દીપ. દીપ એટલે શું થાય? તો કે ભાઈ દીપ એટલે થાય દીવો, બરોબર. તો દીપ એટલે થાય દીવો. તો તેલના ભાવ તો મિત્રો તમે જોવો છો દાડે દી વધતા જ જાય છે, વધતા જાય છે, વધતા જાય છે, બરોબર. કરોડો રૂપિયાનું મોંઘું તેલ થઈ ગયું છે. તો પછી આપણે શું કર્યું કે ભાઈ આ વખતે દિવાળીએ પ્લાન ચેન્જ કર્યો કે ભાઈ એને તેલમાં ભેગું નથી થતું. તો કે ભાઈ આપણે એક કામ કરીએ, આ વખતે પેટ્રોલમાં દીવા સળગાવીએ. શેમાં સળગાવીએ? પેટ્રોલથી દીવા સળગાવવાના છે. તો દીપ શેનાથી સળગાવવાના છે? પેટ્રોલિયમથી સળગાવવાના છે. આમ તો તેલનો ભાવ અને આ બે ભાવ મેચ કરો, બરોબર, તો પેટ્રોલ સસ્તું પડે, બરોબર. પેટ્રોલ લીટરમાં સસ્તું પડે કારણ કે તેલના ડબ્બાનો ભાવ લગભગ 2800-3000 પહોંચવા આવ્યો 15 લીટરનો,
બરોબર, એટલે 125-130-140 રૂપિયાનું લીટર થાય. પેટ્રોલ આપણે કેટલાનું છે? તો કે 100 રૂપિયાનું. બરોબર, વધારે જ છે, પણ તો 100 રૂપિયાનું છે, એટલે આપણે એના દીવા કરવા પોહાય, આપણે એવું સમજવાનું છે. બરોબર, તો આમાં દીપ શબ્દ એટલે કે દીવો છે ને, આ વખતે દીવા છે એના પ્રગટાવવાના છે. પેટ્રોલિયમના શું લેવા? કારણ કે ભાઈ તેલના ડબ્બાના ભાવ તો ભવ્ય વધી ગયા છે. બરોબર, તો હરદીપસિંહ પુરી છે પેટ્રોલિયમ મંત્રાલય સંભાળે છે. વરી પાછા આવ્યા કિરણ રજ્જુ. તો વરી પાછો આ રાજા શબ્દ આવ્યો. બરોબર, એની અટક રાજા છે, પણ એ રજ્જુ લખાવે છે. તો કિરણ રજ્જુ અથવા રાજા, તો એ તો કે ભાઈ કોઈ પણ રાજ્ય હોય એની અંદર કાયદો કોણ બનાવે? તો કે ભાઈ કાયદો બનાવવાનું કામ કોણ હોય? તો કે રાજાનું કામ હોય. રાજા કે કાયદો. બરોબર, પેલા એવી એક લીટી બોલાતી હતી રાજા વજન વાંદરા. બરોબર, ઈ કે સાચું. બરોબર, ઈ એમ કે આમ તો આમ, ઈ એમ કે આમ કે આમ, સાચું કે સાચું, ખોટું કે ખોટું, મતલબ રાજા કહેતા એ કાયદો થઈ જતો. બરોબર, રાજા કે લોઢામાં લીટી. બરોબર, આવું કહેવાતું હતું. એટલે સીધે સીધું આ રજ્જુ કે રાજા ઉપરથી બની જશે. કે કાયદો કોણ બનાવે? તો કે રાજા બનાવે. બરોબર, તો કાયદા મંત્રાલયના કોણ છે? રાજા અથવા રજ્જુ. બરોબર, કિરણ રજ્જુ છે. બરોબર, કિરણ રાજા જ લખેલું હશે, પણ કદાચ કિરણ રજ્જુ લખેલું હોય તો આપને આ રજ્જુમાંથી રાજા શબ્દ જેવો થોડુંક ફિલિંગ આવે. બરોબર, એટલે આપને ખબર પડી જાય કે કિરણ રજ્જુ છે એ કાયદા મંત્રાલય ધરાવે છે. પછી એના પછી આપેલા છે એક, નેક્સ્ટ આપે છે કિશન રેડ્ડી. શું છે? કિશન રેડ્ડી એ પ્રવાસન મંત્રાલયના છે, ત્યાંના પ્રવાસન મંત્રાલયના. હવે આમથી આપણે શબ્દ લેવાનો છે રેડ્ડી. બરોબર, શું લેવા છે? તો કે રેડી. અને પ્રવાસન મંત્રાલય ધરાવે છે, તો આપણે ક્યાંય પણ પ્રવાસમાં જવું હોય તો આપણે શું કહીએ? હાલો ભાઈ બધા રેડી થઈ ગયા. શું કહીએ? હાલો બધા રેડી થઈ ગયા. ક્યાંય પણ પ્રવાસમાં જવું હોય તો શું કહીએ? કે હાલો બધા રેડી થઈ ગયા. તો કે હા સાહેબ, બધા રેડી છીએ. હાલો ક્યાં જવું છે? ક્યાંય નથી જવાનું. પરીક્ષા દઈને પછી જ્યાં જવું ત્યાં જવાનું, નોકરી મળે પછી. તો કિશન રેડીમાંથી રેડી થઈ ગયા. ક્યાં જવા માટે? તો કે ફરવા માટે. ફરવા માટે યાદ રાખો તો એ પ્રવાસ જ કહેવાય. તો પ્રવાસ માટે જવા માટે બધા રેડી થઈ ગયા. તો કે હા થઈ ગયા. તો કિશન રેડી પ્રવાસન મંત્રાલયના મંત્રી છે. તો આવી રીતે મિત્રો, આ વખતે આપણે 8 નામ, વધારાના ખોટા ખોટા બીજા એ કંઈ લીધા નથી, આપણા માઇન્ડને બ્લોક નથી કરવાનો. તો અગાઉ 2 પાર્ટની અંદર 20 મંત્રી હતા, અને આ 8 એટલે કે 28 મંત્રી થઈ ગયા. લગભગ આની બહાર કઈ જશે નહીં. તો હવે આપણે પ્રશ્ન જોઈ લઈએ, એટલે આપણે ખબર પડી જાય કે આપણે જે શીખ્યા છીએ કેટલું કારગત છે. તો પ્રશ્નના જવાબ છે કે કઈ જોડી ખોટી છે? આમાંથી ખોટી જોડ ગોતવાની છે. તો ગજેન્દ્ર શેખાવત છે એ જળશક્તિ મંત્રાલય. તો કે હા ભાઈ, ગજ એટલે હાથી, અને હાથીને શું ગમે? તો કે ભાઈ પાણી ગમે. આવી આપણી ટ્રીક હતી. તો કે ભાઈ હાલો સાહેબ, એ તો પેલું તો સાચું છે. પછી રાજકુમાર સિંહ. તો આપણે જોયું હતું કે ભાઈ રાજા કરતા તો રાજકુમારને શું હોય? તો કે વધારે પાવર હોય. શું હોય? વધારે પાવર હોય, તો એ સાચું છે. પછી મહેન્દ્ર પાંડે. તો મહેન્દ્ર પાંડે આવે એટલે આપણે શું યાદ આવે? મહેન્દ્ર બાહુબલી, મોટી બધી શિવલિંગ, ભારે શિવલિંગ ઉપાડીને આવ્યો હતો. તો કે ભાઈ હા, ભારે ઉદ્યોગ એ સાચું છે. મનસુખ માંડવિયા, મત્સ્ય વિભાગ. એલા ના, બરોબર. જો અહીં તમને એવું થાય, મેં ટ્રીક કીધેલી એમાં તમે ઘા ખાઈ જાઓ. બરોબર, કે મનસુખ માંડવિયા, તો કે ભાઈ આ તો ગુજરાતના જ છે. બરોબર, આ ગુજરાતના જ છે, અને આ પાછા મત્સ્ય વિભાગ, તો આપણે બંને સાચું હશે, સાચું હશે, પણ એવી ભૂલ ન થવી જોઈએ. કારણ કે મનસુખ માંડવિયા માટે મેં એક અલગ ટ્રીક આપી હતી. બરોબર, આ મત્સ્ય વિભાગ સામે મનસુખ માંડવિયા મૂકવાનું રીઝન એ જ હતું કે અહીં સ્પષ્ટતા થઈ શકે. તો કે મનસુખ માંડવિયામાંથી આપણે લીધો હતો શબ્દ સુખ, અને સુખ, સાચું સુખ શું છે? તો કે ભાઈ આરોગ્ય સારું હોય એ આપણું સાચું સુખ છે. એટલે આરોગ્ય મંત્રાલયના મંત્રી છે આ મનસુખ માંડવિયા, અને આ મત્સ્ય વિભાગના છે પુરુષોત્તમભાઈ રૂપાલા. બરોબર, તો ખાસ ભૂલ ન થાય. જો આવી ટ્વિસ્ટ મૂકે ને ત્યારે આપણે કવિ મૂંઝાઈ જતા હોય છે. બરોબર, તો આપણે મૂંઝાવાનું નથી. ચાલો પાછો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? તો કે મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રાલય. તો હવે તો હાવ સાચું છે. સૌથી મોટું સુખ શું? તો કે ભાઈ સૌથી મોટું સુખ ક્યુ છે? આરોગ્યનું સુખે સૌથી મોટું છે. પુરુષોત્તમ રૂપાલા, મત્સ્ય ઉદ્યોગ. એટલે હા, ગુજરાતની અંદર સૌથી વધુ દરિયા માછલીનું ઉત્પાદન થાય, એટલે ગુજરાતના જ મંત્રી છે. તો એ કોણ છે? પુરુષોત્તમ રૂપાલા. હરદીપ પુરી. તો કે ભાઈ આ વખતે દીપ એટલે કે દીપક સેના જલાવવાના છે? સાહેબ સાહેબ સાહેબ, તેલનો ભાવ બહુ વધી ગયો, આ વખતે પેટ્રોલમાં ટ્રાય મારવાની છે, એટલે પેટ્રોલમાંથી આપણે દીવા કરવાના છીએ. પછી કિરણ રજ્જુ કયો કે રાજા કયો? બરોબર, કિરણ રજ્જુ કયો કે રાજા કયો? તો રાજા શું કરે? તો કે સાહેબ, એ તો કાયદા ઘડે. રાજા કરે એ જ કાયદા થાય. બરોબર, તો અહીં આવવું જોઈએ કાયદા મંત્રાલય. તો ભારે ઉદ્યોગ છે, તો આ જોડકી ખોટી છે, એટલે આપણો જવાબ આવી જશે આ. કિરણ રજ્જુ શું કરતા હતા? તો કે કાયદા ઘડતા હતા. તો આ ભારે ઉદ્યોગમાં કોણ આવે? અરે સાહેબ, મહેન્દ્ર બાહુબલી, એટલે મહેન્દ્ર પાંડે આવશે, કે જે ભારે ઉદ્યોગ સંભાળતા હતા. બરોબર, પાછો નેક્સ્ટ જોઈએ, કઈ જોડ ખોટી છે? આજે વખતે આપણે માપી જ લેવાના છે. તો કે કિરણ રજ્જુ અથવા રાજા, એ કાયદો બનાવે. હા, તો આપણે જોયું હતું કે ભાઈ રાજા કાયદો બનાવે, રાજા કે જ કાયદો. કિશન રેડી પ્રવાસન. બરોબર, આપણે પ્રવાસમાં જવાનું છે, બધા રેડી? તો કે યસ સર, રેડી. તો ઓકે, તો આપણે ખબર પડી જાય કે ભાઈ આ બીજું છે એ પણ સાચું છે. મનસુખ માંડવિયા પેટ્રોલિયમ. તો મિત્રો એ ખોટું પડે. શા માટે?
બરોબર, આરોગ્ય ઉપર ભાર દેવાનું રીઝન એ છે કે તમે જોશો કે ત્રણેયની અંદર આરોગ્ય વિભાગ મેં લીધો, કારણ કે કોવિડ ક્રાઇસિસ છે તો કદાચ આરોગ્ય મંત્રી પૂછવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે આના ઉપર ભાર રહ્યો છે. તો સૌથી મોટું સુખ શું છે? તો કે ભાઈ આરોગ્યનું સુખ છે એ સૌથી મોટું સુખ છે, તો આરોગ્યના છે મનસુખભાઈ માંડવિયા. તો પેટ્રોલિયમના કોણ છે? તો એ તો એ નીચે આપ્યા છે, જો હરદીપસિંહ પુરી. તો આ વખતે દીપ સેના બનાવવાના છે? તો દીપ એટલે કે દીપક જલાવવાના છે પેટ્રોલિયમથી. સેનાથી? પેટ્રોલિયમથી. બરાબર છે મિત્રો. તો આવી રીતે મિત્રો જોયું કે આપણે લગભગ લગભગ આ ત્રણ પાર્ટની અંદર 28 જેટલા મંત્રીઓને પાકા કરી લીધા છે, અને આમાંથી પૂછાવાના ચાન્સીસ બહુ છે, એટલે મિત્રો જરાય અને બાયફર્ગેટ કરવાના નથી. અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોડાવાનું પણ ભૂલતા નહીં. અને ગુજરાતના મુખ્ય મંત્રીમંડળ છે બરોબર, એની યાદ કરવાની ટ્રીકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, અને ભારતના મંત્રીમંડળના જે બે વિડીયો પ્રીવિયસ મૂકેલા છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. નવા હોય તો જોઈને જાજો, તમને આવનાર પરીક્ષામાં ઘણો બધો લાભ થશે. તો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે, ત્યાં સુધી સ્ટે હેપી, જય હિન્દ, જય ભારત, બાય બાય.